ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આઈઆરએમ એનર્જી લિમિટેડ તેમજ સાયર ગેસ વિતરણ કંપની દ્વારા સીએનજી ઓટો રેલીનું આયોજન કરાયું હતું, જેનું જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પટાટ, આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ આઈઆરએમ કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી વેરાવળ શહેરમાં મુખ્ય માર્ગ પરથી પસાર થઈ 60 કિલોમીટર સુધી નીકળી લોકોમાં જનજાગૃતિ ફેલાવી હતી. હાલમાં દેશમાં કેટલા એવા હેરિટેજ તેમજ જગ્યાઓ છે જ્યાં પેટ્રોલ અને ડીઝલના વાહનોને પ્રતિબંધ છે, જેને લઈ સીએનજી ગેસના વાહનમાં વપરાશથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત સાથે પૈસાની બચત પણ થાય છે. આ સંદર્ભમાં આજનો કાર્યક્રમ રખાયો. પોલ્યુશનનું પ્રમાણ જે વધે છે અને એનો એક સારો વિકલ્પ સ્વચ્છ પરિણામ માટેનો એ પીએનજી સીએનજી છે અને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પણ આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. આનો જેટલો વ્યાપ વધશે એટલું જે પર્યાવરણને નુકસાન છે એ આપણે થતું અટકાવી શકીશું. આપ જાણો છો એમ અત્યારે હેરિટેજ સાઇટ છે તો ત્યાં તો પ્રતિબંધ જ આવી ગયો છે. અમુક મેટ્રોપોલિટન જે મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી એનાથી જે પોલ્યુશનનું ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે, ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં. એમણે જો અત્યારથી જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે. રેલીનું આયોજન કર્યું છે. રેલીનું આયોજન કારણ એ જ છે કે લોકો જોવે કે આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે. ખાસ તો આ રિક્ષા છે અને પહેલાં થોડી શોર્ટેજના કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઈન મોબર હવે એવું નથી. ઘણા બધા સ્ટેશન, ઘણા બધા વિકલ્પો, ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે તો લોકો વધુમાં વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવે છે.